ગુજરાતમાં અંધશ્રદ્ધાની ઘટનાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે, એમાં આપણી સરકાર છે તે ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવી છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અસફળ રહી છે. કારણ કે દિવસે ને દિવસે ગુજરાતમાં ક્રાઇમ બની રહ્યો છે, દિવસે ને દિવસે અંધશ્રદ્ધાનો શિકાર બની રહ્યો છે. જી હા, નમસ્કાર દોસ્તો, હું આપણી સાથે હાર્દિક સિંગોળ. આજે વાત કરવાના છીએ, એક 28 વર્ષની મહિલા અંધશ્રદ્ધાનો શિકાર બની છે અને મોતને ભેટી છે. નમસ્તે. અરવલ્લી જિલ્લામાં 28 વર્ષના પિંકીબેન રાવલ જે અંધશ્રદ્ધાનો શિકાર બની છે. વાત જાણે એમ છે કે પિંકીબેન રાવલને શરીરમાં દુખાવો થતા હતા. તેમણે તેમના પરિવારને કહ્યું કે મને શરીરમાં દુખાવો થાય છે, અને એમના પરિવારજનો છે તે આ મહિલાને ડૉક્ટરની પાસે લઈ જવાને બદલે એક ભૂવા પાસે લઈ જવામાં આવે છે. આ ભૂવો છે તે ખાલતો માલપુર તાલુકાનું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્ર તરફથી માહિતી પ્રમાણે આ ભૂવો છે તે તાંત્રિક વિધિ તે પોતે વૈદ્ય બની જાય છે, અને તે આ મહિલા હતી પીડિત મહિલા, તેઓને તે એક આંકડાના મૂલ્યનું પાણી બનાવે છે અને તે મહિલાને પાય છે અને કહે છે કે આ પાણી તમે પી લો, ત્યારબાદ તમારા શરીરમાં કોઈ પ્રકારનો દુખાવો થશે નહીં. આ મહિલા છે તે આ પાણી પી લે છે આંકડાના મૂલ્યનું, આ ભૂવા પાસે વિશ્વાસ રાખીને. છેવટે આ મહિલાની તબિયત વધારે લથડે છે, કારણ કે આ મહિલાએ એમના પર વિશ્વાસ કર્યો હતો અને ભૂવાએ એમના ઉપર વિશ્વાસઘાત કરી નાખ્યો હતો. આખરે આ પરિવારજનો આ મહિલાને મોડાસા દવાખાને લઈ જવામાં આવે છે, ત્યારબાદ તેઓને અમદાવાદ રિફર કરવામાં આવે છે. છતાં પણ આ મહિલાની તબિયત એટલી બધી લથડી જાય છે કે છેવટે આ મહિલા છે તે મોતને ભેટે છે. કહેવાનો મતલબ એ છે કે દિવસે ને દિવસે ગુજરાતમાં જે અંધશ્રદ્ધાનો શિકાર બની રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર છે તે અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા છેવાડાના લોકો છે તે આનો કંઈક ભોગ બની રહ્યા છે. તે છેવટે સમજી રહ્યા નથી કે અંધશ્રદ્ધા એક લોકોમાં એક માનસિક રીતે લોકો છે તેમાં થઈ જાય છે અને તેનો શિકાર બની જાય છે. આપણે ખરેખર ડૉક્ટર પાસે જવાનું હોય છે જ્યારે શરીરમાં તકલીફ થાય છે, ત્યારે ડૉક્ટર પાસે જવાનું હોય છે, પરંતુ આપણે છીએ તે ભૂવાઓ પર પાસે વિશ્વાસ રાખીને જતા રહીએ છીએ. આખરે આવી ઘટનાઓ સામે આવી રહી છે. દુઃખની વાત તો એ છે કે અરવલ્લી જિલ્લાના મોટા ખાનપુર ગામે એક 28 વર્ષની જે મહિલા છે પિંકીબેન રાવલ છે તે અંધશ્રદ્ધાનો શિકાર બને છે અને તે મોતને ભેટે છે. આશા રાખી અપેક્ષા રાખી કે જે ભૂવા પાસે જે ભૂવાઓએ આ કામ કર્યું છે તેના પર આપણી ગુજરાત સરકાર અને આપણી ગુજરાત પોલીસ છે તે તેના પર એવો સખ્ત એવો કિસ્સો બનાવે, કાયદો બનાવે કે ફરી વખત આપણા ગુજરાતની અંદર આવા ભૂવાઓને એવી મીઠી નજર ન લાગે કે આપણા દેશનો, આપણા રાજ્યનો, આપણા શિવડાના ગામમાં રહેતો એક લોકો પણ આ ભૂવાઓનો, અંધશ્રદ્ધાનો શિકાર ન બને. તો પિંકીબેન રાવલની થઈ. હવે વાત એ રહી કે હાલ અત્યારે જે ખેડૂત મિત્રો હોય છે તે ચોમાસાની અંદર પોતાના મગફળી હોય, પોતાના પાક હોય તેનું નણતર કરતા હોય છે, અને એવા સમયની અંદર છાપ જનાવર હોય, વીછી હોય, એવા અનેક જીવજંતુ હોય એ શરીરને કરડે છે. ત્યારે અનેક લોકો છે જે ગામડાઓમાં રહેતા હોય છે, શિયાળાના વિસ્તારમાં રહેતા હોય છે, તે એવું વિચારે છે કે મને જનાવર કરડ્યું છે, મને છાપ કરડ્યો છે, મને વીછી કરડ્યો છે, તો આપણે કોઈ ભૂવા પાસે જઈએ અથવા તો કોઈ જે છાપ વીછી કરડ્યો હોય એને ઉતારતું હોય, એનું ઝેર કોઈ ઉતારતું હોય એમની પાસે જઈએ તો આપણે સારું થઈ જાય અને આપણે દવાખાને ન જવું પડે. આવા ગુજરાતમાં અનેક કિસ્સા હોય છે જે ઝેરને ઉતારે છે, ભૂવાઓ વીછીને ઉતારે છે, તેવા અનેક લોકો આજની તારીખે મોટી સંખ્યામાં મોતને ભેટ્યા છે. અમારી ગીરની વાત આપને અપીલ કરે છે, આપને રિક્વેસ્ટ કરે છે કે આવી કોઈ વાતમાં તમે આવશો નહીં. ભૂવાઓ છે તે ભૂવાઓ જ છે, તે અંધશ્રદ્ધા ફેલાવે છે. ખરેખર તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. જો તમને વીછી કરડ્યો હોય, તમને જનાવર ચાપ કરડ્યો હોય, તો તમારે ભૂવાઓ પાસે જવાની જરૂર નથી. તમારે નજીકની કોઈ એક સરકારી હોસ્પિટલ હોય કે કોઈ ખાનગી હોસ્પિટલ હોય, તમારે ત્યાં જવાનું હોય અને ત્યાં મારે કહેવાનું હોય કે મને વીછી કરડ્યો છે, તમે સાહેબ મને ભરી શકે તમે આ ઝેરને ઉતારી આપો, તો તમારો જીવ છે તે બચી શકે છે. અન્યથા તમે ત્યાં જાઓ છો ભૂવાઓ પાસે, તો તમારો જીવ પણ આ અંધશ્રદ્ધાની માફક જઈ શકે છે.